ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર બે મોટરસાયકલ અથડાતા થયેલ અકસ્માત અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, બે વ્યક્તિ ગંભીર. બે ગંભીર વ્યક્તિઓને રાજુલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રિપોર્ટ અશોક મણવર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. જસદણ શહેરમાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ત્રિદિનાત્મક ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. નારાયણ મુખ્ય મંદિર કૈલાસનગરના વૈવિધ્ય સંત શ્રી સ્વામી જીવનદાસના શુભ આશીર્વાદ તેમજ પુરાણી ધર્મ વલ્લભદાસની પ્રેરણાથી પુરુષોત્તમ માસ નિમિત્તે ત્રિદિનાત્મક ભગવત કથાનું ભવ્ય આયોજન ડોક્ટર કટેશિયા હોસ્પિટલની બાજુમાં પ્લોટિંગ ખાતે રાખવામાં આવ્યું હતું અને ભક્તિભાવના રસપાન લેવા માટે જસદણની જનતાને ભાવભર્યું જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું. સાથોસાથ કર્મચારીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનો પણ જોડાયા હતા. કુકાવામાં આજે વિશ્વ પર્યાવરણ દિવસે જિલ્લા વિકાસ અધિકારીની સાથે અધિકારી, પદાધિકારી, કર્મચારી, ગ્રામજનોની હાજરીમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ખુદ જિલ્લા વિકાસ અધિકારીએ સફાઈ કામગીરી જાતે કરી બીજા અધિકારી અને કર્મચારી, પદાધિકારી અને ગ્રામજનો સાથે જોડાયા હતા અને બસ સ્ટેન્ડની બાજુના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. એ આજુબાજુવાળા લોકોને આપણે થોડાક અગર પ્રેમથી સમજાવ, પ્રેમથી નહીં માને તો ગ્રામ પંચાયત પાસે પૂરતી સત્તા છે કે આ મતલબ દંડ કરીને પણ એમને સમજાવી શકે છે, પરંતુ પ્રેમથી અગર સમજે તો વધારે સારું છે. તો એટલા માટે થોડા આ આજુબાજુના લોકોને સમજાવો બોલા કે આ ચાના કપ હોય, માવાની પન્નીઓ હોય, કે આ પ્લાસ્ટિકની પાણીના પાઉચ હોય, કે કેરી બેગ હોય, આ બધા મતલબ એક તો. રિપોર્ટ પરેશ પરમાર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. વડિયામાં એસબીઆઈ બેંક સામે વેપારીઓમાં રોષ. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એસબીઆઈ બેંક મેનેજરને અપાયું આવેદન. છેલ્લા બે વર્ષથી લેખિતમાં અરજીઓ આપવા છતાં તંત્ર ગાઢની. એસબીઆઈના પૂરતા સ્ટાફને અભાવે ખેડૂતો અને વેપારીઓને પડી રહી છે હાલાકી. તંત્રને કેશિયર બારી બીજી ખોલવા માટે અવારનવાર બે બે વર્ષથી રજૂઆત કરવામાં આવી રહી છે, છતાં તંત્ર ગાઢ નિંદ્રામાં જે સ્ટાફમાં વધારો નથી થતો. કે હું વાટ વાદળી જાઉં છું, મારું નામ મુકેશભાઈ રવજીભાઈ અરખાણી છે. આ બેંકમાં આવી ત્યારે એમ જવાબ આપે, આગળ આવો પછી આવો, આજે 1.5 કલાક થયો, અત્યારે એમ કીધું સોમવારે આવજો. દર વખતે આવી રીતે વારે વારે ધક્કા થાય છે, કામ ધંધા મૂકીને આવી પછી સોમવારે આવવાનું રહે. કામ ધંધા છોડીને લોકો કલાકો સુધી ઊભું રહેવું પડે છે. લાંબી કતારોમાં કોઈ જાતની ગ્રાહકોને પડતી મુશ્કેલી વિશે તંત્રની પડી ના હોય તેવું વાતાવરણ અને જવાબો મળે છે. અભણ ગ્રાહકોને 8-10 દિવસ સુધી ટલે ચડાવીને મદદ મસ્ત બેધ્યાન તંત્ર ઊંઘમાં રહે છે. મારું નામ મિતુલ ગણાત્રા છે, હું વડિયા ચેમ્બર ઓફ કોમર્સનો પ્રેસિડેન્ટ છું. આજ રોજ વડિયા એસબીઆઈ અમે લેખિતમાં એક ફરિયાદ કરેલી છે કે અવારનવાર અમે વડિયાના બ્રાન્ચ મેનેજર તેમજ જિલ્લાના એજીએમને જાણ કરેલ છે કે વડિયાની તાલુકાની કેશ કરન્સી બ્રાન્ચ હોવા છતાં અહીંયા સ્ટાફનો અભાવ રહે છે અને પૈસા કે નાણાકીય લેવડ દેવડમાં વડિયા તાલુકાની તમામ પબ્લિકને વારંવાર રજૂઆત કરવા છતાં બહુ હેરાન થાય છે, પણ કોઈ પણ કારણોસર આ લોકો અહીંયા કોઈ યોગ્ય કાર્યવાહી કરતા નથી, જેથી અમે આજે એને ઓછામાં ઓછું 5મી કે 6ઠી વખત એને લેખિતમાં ફરિયાદ આપેલી છે અને આ ફરિયાદ અમારી છેલ્લી ફરિયાદ છે. જો આ અમારી ફરિયાદ પૂર્ણ કરવામાં નહીં આવે તો વડિયા તાલુકાના તમામ વેપારી, તમામ આગેવાનો, ગ્રામજનો આંદોલન કરશું કે અહીંયા ગાંધી ચિંધ્યા માર્ગે અને અહીંયા કેશ ડિપોઝિટ મશીન આપણું પાસ થઈ ગયું તેવું એજીએમએ મને છેલ્લા 3 મહિનાથી કહે છે, છતાં પણ એની કોઈ યોજના
કે કોઈ જોગવાઈ કરેલ નથી, જેથી અમે આ લોકોને આ જાણ કરીએ છીએ કે જો આ અમારી જે ડિમાન્ડ છે એ ડિમાન્ડ છે એ પબ્લિકના હિત માટે ડિમાન્ડ છે, અમારી કોઈ પર્સનલ ડિમાન્ડ નથી, જેથી કરીને બેંકને પણ ફાયદો થશે, કેશ ડિપોઝિટ મશીન આવશે તો પબ્લિકનો 80% જે પ્રવાહ છે બહાર ને બહાર એનું કામ કરીને નીકળી જશે, અંદર સ્ટાફને એનું જે કામ છે એ જ કરવા માટે એને પણ ટાઈમ મળશે, અને જે પબ્લિકના વધારે કામ થશે, સ્ટાફનો અભાવ છે, સ્ટાફની અંદર જે પણ કાંઈ પ્રોબ્લેમ છે એજીએમ સાહેબને અમે અવારનવાર રજૂઆત કરેલ છે, પણ છતાં આ લોકો કોઈ પણ પગલાં લેતા નથી, એટલે આજ અમારે મજબૂર થઈ અને આ આપવું પડે છે. જો આ વસ્તુનું ડિમાન્ડ છે અમારી આ પૂર્ણ નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું, એની તમામ જવાબદારી બેંકની રહેશે. રિપોર્ટ પરેશ પરમાર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. બનાસકાંઠાના પાંજરાપોળની ગૌશાળામાં પશુ ગણતરી કરવા ફરી એકવાર સરકારી તંત્ર પહોંચ્યું. બનાસકાંઠામાં ગત વર્ષ ચોમાસામાં પૂર પ્રકોપ થયો હતો, જેના કારણે પશુઓના ચારા તથા દાણુનો ખૂબ જ અભાવ થયેલો, જેના પગલે બનાસકાંઠાના ગૌશાળા તથા પંજરાપોળ સંચાલકો દ્વારા સરકાર સમક્ષ પશુઓના ચારા અને દાણનો પુરવઠો પૂરો પાડવાની માંગણી મુકાઈ હતી, અને જે તે સમયે સરકારશ્રી દ્વારા આ માંગણીઓ સ્વીકારાઈ હતી, પરંતુ સરકારશ્રી દ્વારા નિયત કરેલો ઘાસચારોનો પુરવઠો મળતો ન હતો, અને જે ઘાસચારો મળતો તે હલકી ગુણવત્તાવાળો હોવાથી સ્થાનિક ગૌશાળા તથા પાંજરાપોળના સંચાલકો દ્વારા સરકારશ્રીમાં આ બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, અને અત્યારે પણ હાલમાં આ સંદર્ભે સરકારશ્રીમાં રજૂઆતો ચાલુ જ છે. આવામાં મિસજ દિવસમાં 2 વખત પશુ ગણતરી કરાતા ગૌશાળા તથા પાંજરાપોળ સંચાલકોમાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા, જેવા કે વારંવારની માંગણીઓ દબાવવા આ ગણતરી તો થઈ નથી રહીને. બ્યુરો ન્યૂઝ બનાસકાંઠા, લોક ફરિયાદ ન્યૂઝ, પાલનપુર. અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામમાં તુવેરની ચોરી. બાદડાના સરકારી ગોડાઉનમાં થઈ ચોરી. ટેકાના ભાવે ખરીદવામાં આવી હતી આ તુવેર. શટરના તાળા તોડી 90 બોરીની થઈ ચોરી. અંદાજે 4500 કિલો તુવેરની થઈ ચોરી. તંત્રમાં દોડધામ. વેરહાઉસિંગ કોર્પોરેશનને જે ગોડાઉન છે તેમાં તેઓએ આવીને જાહેરાત કરેલી કે ભાઈ ગઈ તારીખ ત્રણ તારીખના રાત્રિના 11 વાગ્યાથી 4 તારીખના સવારના 7 વાગે દરમિયાન વેરહાઉસિંગ કોર્પોરેશન સરકાર તરફથી જે ટેકાના ભાવે ખરીદવામાં આવતી તુવેર જે લોકોએ ખરીદેલી નાફેડ દ્વારા, અને તેનું ગોડાઉન મસરૂના ગોડાઉનમાં બાઢડા ગામની સીમમાં રાખેલું 19,075 ગુણી તુવેર રાખેલી, ત્યાં એક ચોકીદાર પણ રાખેલો. એ ચોકીદાર SBI ટ્રાન્સફર લીધેલ રામેશ્વર જીનમાં પણ ચોકીદારી કરતો હતો અને અહીંયા પણ ચોકીદારી કરતો હતો. આ દરમિયાન રાત્રિના વરસાદ પડેલો અને લાઇટ જતી રહેલી, ક્યાંય લાઇટ હતી નહીં. એ દરમિયાન રાત્રિના સમયે કોઈ અજાણ્યા સમયે ટ્રેક્ટર જેવું વાહન લાવી અને પાછળથી શટરમાં કાંઈ ભરાવી અને તોડી નાખી, તાળા તોડી, અને ગોડાઉનમાંથી 19,075 ગુણીની ગુણી હતી, તેમાંથી 90 ગુણી 4,500 કિલોની જે GST સાથે સરકારશ્રીએ 55 રૂપિયા અને 55 પૈસાના ભાવે ખરીદેલી કિલોના ભાવે, જેની કિંમત 2,49,975 રૂપિયા થાય છે, તે કોઈ અજાણ્યા સમો ચોરી કરીને લઈ ગયા છે. જે અંગેનો સાવરકુંડા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 48/18 IPC કલમ 457-380 બધું દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે. રિપોર્ટ અશોક માણવર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. જામનગર ખાતે આજ રોજ DDU GKY સેન્ટર અને પુષ્પાંજલિ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, અને સાથોસાથ સેન્ટરના વિદ્યાર્થીઓ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણની સુરક્ષા અને સંરક્ષણના હેતુથી આખા વિશ્વમાં 5 જૂને વિશ્વ પર્યાવરણના દિવસે ઉજવણી કરવામાં આવે છે. આ રોજ જામનગર ખાતે DDU GKY સેન્ટર અને પુષ્પાંજલિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી વૃક્ષારોપણનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, અને સાથોસાથ આ પ્રસંગે સેન્ટરના વિદ્યાર્થીઓ દ્વારા ચિત્ર સ્પર્ધાના આયોજન કરી પર્યાવરણ દિવસે ઉજવણી કરવામાં આવી હતી. સેન્ટરમાં IT ટ્રેનર તરીકેની ફરજ બજાવું છું. આજે અમે એક વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક એક્ટિવિટી અમે હાથ ધરી છે, જેમાં બાળકો બધા અલગ અલગ જાતના છોડવાઓ લઈ અને તે વૃક્ષારોપણ કરશે. અમે પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાથે એના સહયોગથી આ એક્ટિવિટી હાથ ધરી છે. બાળકોએ અલગ અલગ ચાર્ટ બનાવ્યા છે, તમે જોઈ શકો છો.
આ ઉપરાંત અમે અહીંયા ગ્રામીણ કૌશલ્ય યોજના ગ્રામીણ વિકાસ અર્થે અમે બધાને ટ્રેનિંગ આપીએ છીએ, સાથે સાથે એમનું જોબ પ્લેસમેન્ટ કરાવીએ છીએ. તો આ વર્ષે તમે જોવો છો, બધા અનુભવો છો કે બહુ જ અતિશય ગરમી પડે છે. તેનું રીઝન એક જ છે કે તમે અત્યારે ઝાડવા બધા મોસ્ટલી બધા કપાતા જાય છે. તો મારી એક એવી દરખાસ્ત છે કે બને ત્યાં સુધી ઝાડવાનો ઉછેર કરો, તેને વાવો, અને આવો અલગ અલગ સ્કૂલોમાં ને એમાં કાર્યક્રમ તો થાય જ છે, પણ આપણે એક આપણા લેવલે પણ એક આવી એક્ટિવિટી હાથ ધરવી જોઈએ કે જેથી અલગ અલગ વૃક્ષો સમાજમાં જળવાઈ રહે. અત્યારે ઘણી પ્રજાતિ એવી છે કે ઘણા વૃક્ષો જોવા પણ નથી મળતા. તો બધાને એક વિનંતી છે કે અલગ અલગ વૃક્ષો વાવો અને એનું જતન કરો, તો આગલા વર્ષોમાં આપણા પેઢીઓમાં કંઈ આપણે મુશ્કેલી નહીં પડે. અનવર ગુંગા, લોક ફરિયાદ ન્યૂઝ, જામનગર. તો આ આજના મુખ્ય સમાચાર. આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી યુટ્યુબ ચેનલ RJT લોક ફરિયાદ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.